તો જો હું ને જાડો બંને છે ને બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છે. મેં જો બ્રેકફાસ્ટમાં લીધા છે બટેક પૌવા, સાથમાં લીધી છે રતલામી સેવ અને સાથે છે ચા, અને જાડો લીધું છે મિક્સ ફ્રૂટ જ્યુસ લીધું છે, થોડોક એવી સેવ લીધી છે, પછી એના છે ઓનિયન વગરના બટેકા પૌવા અને સાથે ખાય છે બ્રેડ વિથ બટર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો સવારમાં મેં જો રિસોર્ટમાં બ્રેકફાસ્ટ પતાવી દીધું છે, હવે આપણે છે ચેકઆઉટનો ટાઈમ, તો આપણે જઈએ છીએ ઘરે. અને આ મેડમ જો ધીમે ટપક ટપક કરતા ઉપર રૂમ માં જાય છે. મેડમ જલ્દી ફટાફટ આલો, ચેકઆઉટ નો ટાઈમ છે. ચેકઆઉટ નો ટાઈમ કાઈ નથી, આપણે છે ને વાર લગાડી એટલે નીરવ રોકાઈ જાય, પછી કાલ સવાર ચા. તો રોકાઈ તો જઈએ એમાં અમને કોઈ પ્રશ્ન નથી, પણ જાડુ ને પગમાં એવું છે ને, એટલે અમે એક જ દિવસનો પ્લાન બનાવ્યો છે. બાકી તો અમે એટલીસ્ટ બે ત્રણ દિવસનો પ્લાન બનાવીએ ગમે ત્યાં જવું હોય ત્યાં. કારણ કે એક દિવસમાં એવું થાય કે તમે આવા જવામાં તમારો ટાઈમ જાય, જે તો આવ્યા હોય ત્યાં તો તરત જવાનું થાય, પણ આપણો પગ હારો થાય ને એટલે આપણે છે ને મોટી ટ્રીપ પ્લાન કરવાની છે. હું તો કહું ફોરેનની ટ્રીપ છે, મારો પગ હારો થાય ને એટલે તરત નીરવ ને કેવું છે કરી દે. હું તો કહું આજે જ આપણે જઈશું ને, પાસપોર્ટ કઢાઈ આવે એટલે ફટોફટ આપણે ફોરેન વયા જઈ. ફોરેનની ટ્રીપ તો કરી દઈએ, પણ હજી પાસપોર્ટની પ્રોસેસ બાકી છે, ઘણું બધું બાકી છે, એટલે ફોરેનની ટ્રીપ હજી નક્કી નથી. એની પહેલા છે ને આપણે એક બે જગ્યાએ જઈ આવશું, ધેન ફોરેનની ટ્રીપ કરશું. અને તમે લોકો નકરી કોમેન્ટ ન કરતા કે ફોરેનની ટ્રીપ કરો 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 કરો, કરશું તમને, તમને સામેથી જ કહી દેશું. અને આ લાઇટ એટલી મસ્ત આવે છે ને અહીંયા, જો આ બહારની નેચરલ લાઇટ આવે છે ને તો મને એવું લાગે છે બ્લેક કલરમાં, હું તો જો બહુ વ્હાઇટ ચમકું છું. વાહ. તો આપણો ચેકઆઉટનો ટાઈમ 10 વાગ્યાનો હતો, પણ જો કે 10:30 જ થયા છે. એ લોકોએ કીધું કે કાંઈ વાંધો નહીં, કેમ કે આપણે બ્રેકફાસ્ટ કરવાને હું ગયા હતા, નહીતર બેગ પેક કરીને પછી બ્રેકફાસ્ટ કરવા જાત. પણ એ લોકોએ કીધું કે 5-10 કે 1/2 કલાક મોડું થાય ને તો વાંધો નહીં, એટલે પહેલા બ્રેકફાસ્ટ કરી આવ્યા. અને હવે ફાઇનલી અમે ચેકઆઉટ કરી છે, જો આઈ રહ્યું આ કાર્ડ છે અને લઈને આપણે જઈએ છીએ ફટાફટ ચેકઆઉટ કરી. અને મને સૌથી છે ને અઘરું કામ લાગે ને એ જ કે ગાડીમાં બેહીને છે ને પાછું ઘરે જવાનું. મને છે ને ટ્રાવેલિંગ ગાડીમાં કરવું પડે ને એ મને બહુ કંટાળો આવે, પણ તો રીતે આપણે એન્જોય કરતા કરતા જાવ. એમાં એવું છે કે ગાડી છે ને અઠવાડિયાથી ધોઈ નથી તો સાવ ગંદી છે, એટલે સામે છે ને ઝાડવાને પાણી પાતા હતા ને આ લોકો, તો મેં કીધું થોડુંક છે ને ગાડીમાં નાખી દો, મેં કીધું વાંધો નહીં, એટલે એ બાને મારી ગાડી સાફ થઈ જાય. જો આ ભાઈ આપણને પાણી છાંટીને આપણી મદદ કરે છે ગાડી ધોવામાં, ભાઈ ગાડી ધોવાઈ ગયો બાને. તો ફાઇનલી 12:30 અમે રિસોર્ટ થી ઘર આવી ગયા, અત્યારે વાગે છે 5:30, અને અત્યારે જો મેં ફાઇનલી નાહી લીધું છે, કારણ કે રિસોર્ટ માં છે ને ઉતાળુમાં બ્રેકફાસ્ટ કર્યો હતો, ધેન અમે ચેકઆઉટ માર્યું હતું, એટલે કઈ નાવાનો ટાઈમ રહ્યો નતો, એટલે આપણે ઘરે આવીને મસ્ત મજાનું નાહી લીધું છે. તો હવે જોઈએ કયા કયા આજના કામ પેન્ડિંગ છે બધા પતાવીએ. તો અત્યારે રોંધો થઈ ગયો છે ને, હું ને જાડુ છે ને નીચે નાસ્તા માટે આવી ગયા છે, અને હું નાસ્તામાં ખાઈશ આજે તળેલી રોટલી અને ચા. જાડુ થી એવું કશું ખાતી નથી, જાડુ જો અહીંયા મસ્ત મજાનું ફ્રૂટ સુધારે છે, જાડુ ખાય છે સફરજન, અને આપણે ખાશું ચા અને તળેલી રોટલી. તો લાડવા છે ને આપણે થોડાક દિવસ માં છે, તો એના માટે મારે કપડા પહેરવાના છે ને, હું આજે પથારો કરી દીધો છે ઉપર. હમણાં હું છે ને બધા પહેરી પહેરીને ટેસ્ટ કરીશ, કારણ કે આપણું શરીર તો વધી ગયું છે, પણ જોઈ લે એ થાય છે કે નહીં. અને હું પહેરું ને એ હજી નક્કી નથી, સાડી પહેરવી, ડ્રેસ પહેરવો, ગાઉન પહેરવું, કાંઈ એટલે કાંઈ નક્કી નથી. તો મેં કીધું આ વખતે આપણે વહેલું કરી નાખવું છે તૈયાર, એટલે પહેલા જઈને આપણે છે ને આઉટફિટ આપણા ડિસાઇડ કરી નાખશું આજ ને આજે જ. અને જાડુ અત્યારે સુધારે છે સફરજન. નીરવ ને ભૂખ લાગી ગઈ તો નીરવ કે ના હાલ આપણે નાસ્તો કરી જ નહીં, નાસ્તો કરી જ નહીં, તમે હાલ આપણે મને આ તો ભૂખ તો શેક છે જ હતી, તમે હાલ આપણે સફરજન જેવું ખાઈ લઈએ. જો કે મારે ખીચું ખાવું તો, પણ મારું પાર્ટનર કોઈ છું નહીં, તમે હાલ આપણે સફરજન થી કામ ચલાવી લઈએ. રોંઢાના નાસ્તામાં જાડુ વાર એટલે કોઈ પાર્ટનર ન થાય, કારણ કે એનો નાસ્તો કયો ખબર તમને, એક તો ખીચું હોય, એક તો બાફેલા બટેકા ની વેફર હોય, બીજું કયો કયો નાસ્તો હોય, ખીચું હોય, સાબુદાણા નું ખીચું હોય. મેં તો કીધું બટેકા ભૂંગળા બનાવી નાખું, ઈ કે નાસ્તામાં બટેકા ભૂંગળા બનાવી, મેં તો રેવા દે ભાઈ, તું ફ્રૂટ ખાઈ લે અને હું મારું ફેવરિટ ચા અને તળેલી રોટલી ખાઈ લઉં. તો જો આપણી મસ્ત મજાની તળેલી રોટલી આવી ગઈ છે, આપણી સાથે ચા આવી ગઈ છે, જાડુ જો સામે સફરજન સુધારે છે, એ સફરજન ખાય છે આપણે ખાસું. તો અત્યારે મારી પાસે છે ને બે કામ છે, એક તો મારે લાડવાના છે ને કોસ્ચ્યુમ મારા ડિસાઇડ કરવાના છે કે આપણી પાસે છે એમાંથી ને જ આપણે પહેરી લેવું, અને જો એમાંથી નો થાય એમ હોય સેટિંગ કે નો મેળ આવે ને તો આપણે નવા લઈ લેવું, એટલે પેલા તો ઈ આપણે ફાઇનલ કરી નાખીએ. અને બીજું મારે અમુક લોકોને ફોન કરવાના છે લાડવા માટે, તો ઈ લોકોને આપણે ફોન કરી દઈએ. બાકી મને લાગે છે કે લાડવા આવી જાય ને જે ઈ લોકોને તો ઇન્વિટેશન દેવાનું જ રહી જાય, તો ઈ બે કામ આપણે ફટાફટ કરી નાખીએ. તો કાનાભાઈ કીધું હતું કે મારા બર્થડે માં છે ને ગિફ્ટ દેવા મને આવશે, તો એને ગિફ્ટ તો દીધું નથી, તો હું હારી ભાભી છું એટલે ચોકલેટ એક દઈ દઈશ. ચાલ્યો કાનાભાઈ, ગિફ્ટ દઈ દઉં ઘરે તમને, કેટલા જોતા બોલો, કેટલા લાવો, હું પાછા નહીં દઉં, જો તમે બધા રઘુતી માં છે એક રૂપિયા પાછો નહીં દઉં. એક મોટી વાત ની તને ખબર પડી, એક મેન વાત એ છે કે કાનાભાઈ 3000 રૂપિયા એવા જતી પાકીટમાં.
જો ભાણા ભાઈ ના છે ને રૂમ ની અંદર સેજે ગમતો નથી, બહાર જો ઝૂલે લઈને આવ્યો છું. બહાર હું જેવો લાવો ને એવો કેવો ટગર વગર જોયો. જો બાવલું છે ને સીડી ઉપર ચડીને અમારા બેડરૂમ માં આવી ગયું. જો બાવલું કેતો છે અમને અલગ જગ્યા આજે લઈ આવ્યા છે. બાવલા ને જો બહુ મજા આવી જાય છે. કા બાવલું? બાવલું આજે છે ને એક મહિના નું થયું છે એટલે મેં કીધું આ બાવલા ને આપડે ક્યાંક ફરાવીએ. એટલે ફરવા માં જો મેને પહેલી વાર અમારા રૂમ માં લઈ આવ્યા. બાવલું કે ફેરવી ફેરવી મને રૂમ માં લઈને આવતા રહ્યા. કા તો અત્યારે મારે પપ્પા ને અને નીરો ને અમારા ત્રણેય ને છે ને કાકા ને ઘરે જમવાનું છે. કારણ કે આજે આઠમ છે એટલે નિવેદ હોય માતાજી ના, તો નિવેદ જમવા માટે અમે ત્રણેય જઈએ છીએ. મમ્મી અને અંકિતાબેન ઘરે છે કારણ કે અંકિતાબેન હજી બાર નું કઈ એટલું બધું નથી ખાતા. તો હું ને નીરવ અત્યારે જઈએ છીએ. હાલો ફટાફટ કાકા ના ઘરે. જો અહીંયા ગબ્બર બનાવ્યો છે, પછી જો આ બધા છે ને રોડ ને એવું બધું બનાવ્યું છે, આ જંગલ બનાવ્યું છે. પછી જો તમને નાના નાના રમકડા જોવા મળશે. રમકડા છે, સૈનિકો છે. જો અહીંયા નાનો એવો પુલે બનાવ્યો છે, એમાં જો બધા વાહનો છે, ઉપર થી ચડે છે, અહીંયા થી ઉતરે છે. જો આઠમ માં નિવેદ બનાવ્યા છે તો જો લાપસી છે, બાપા ના ચોખા છે, શેષ છે, કઢી છે, ખીચડી છે, ખીર છે, તલવટ છે અને ચોખા છે. અને જો શાક અને રોટલી આપણે ખાવા હાટું બનાવ્યો છે તો જો કેટલી વાનગી બનાવી છે નિવેદ માટે. જો હું ને જાડુ છે ને બંને કપડા લેવા માટે આવ્યા છે. જો અલગ અલગ સિલેક્શન કરી છે. તો હું ને જાડુ છે ને મારા કપડા લેવા માટે આવ્યા હતા અને મસ્ત મજાના જો કપડા લઈ લીધા છે આપણે. આપણે કેવું છે, એકવાર શોપિંગ કરીએ, એક ટી શર્ટ લઈ જાવ, એક પેન્ટ લઈ, એવી રીતે નહીં. બે ત્રણ ટી શર્ટ ઉપર લીધા, બે ત્રણ પેન્ટ ઉપાડી લીધા, તો મને તો મસ્ત મજાનું મળી જાય. તને એવું લાગે છે? હીરો ને દર વખતે મસ્ત મજાનું મળી જાય. હીરો ને છે ને ઓછી વસ્તુ થી સંતોષ ન થાય. ઘડીએ પણ માગ માગ કરે, ઓલું છે બહાર નીકળવાનું, ક્યાં નવી વસ્તુ માંગે. નહીં તો હવે ઘરા કેટલા કપડા લઈ જવે, હમાડવાની જગ્યા નથી. કાઈ નહીં, લઈ લીધા છે હવે કપડા. દિવાળી પહેરવા છે, દિવાળી લેવા નહીં. પાછો કઈ ને જશે, હું પાછો આવીશ દિવાળી પહેરવા. આ તો એમ લાગે એમ ન મેં લીધા છે, એમ ન પહેરવા. દિવાળી પેલા હજી લઈ જાઉં. અને નીરવ ની ખાસિયત છે, નવા કપડા લે ને એટલે તમને બે ત્રણ દિવસ માં બધા કપડા જોવા મળશે. એને છે નવા કપડા પડ્યા જ ન રહે. અને હું એનાથી ઓપોઝિટ છું, મારા નવા કપડા એમને પડ્યા રહે. ખાસ ઓકેશન આવે ને તો જ હું નવા કપડા પહેરું. મને છે ને આ લોકો જે શોપીસ માં કપડા રાખ્યા હોય ને બહુ એટલે બહુ ગમે. જો તમને એવું લાગતું હોય ને તો ફટાફટ કોમેન્ટ કરો. તો મેં છે ને બે સાડી અને એક ગાઉન ત્રણ વસ્તુ કાઢી હતી કે આપણે છે ને આમાંથી લાડવા માટે કઈક પસંદ કરીશું. તો પેલું ગાઉન પહેર્યું ને એ જ મને પસંદ આવી ગયું એટલે બીજી પછી મેં સાડી પહેરી એક્સ્ટ્રા માં. કારણ કે ગાઉન માં છે ને એક તો મેં સિલાઈ કાઢું, કારણ કે મારા લગ્ન ની અંદર છે ને છાબ માર આવ્યું તું, પછી મેં કોઈ વાર પહેર્યું જ નથી એટલે એમને પડ્યું તું નવે નવું જ છે. તો મેં આપણે પહેલી વાર પહેરી લઈ, પણ ઓબ્વિયસલી પોણા બે વર્ષ પહેલાનું છે તો એના કરતા તો હું થોડીક જાડી થઈ જ ગયું. તો એના મેં સિલાઈ બિલાઈ કાઢી નાખી છે, પણ તોય મેં કીધું હવે જોઈએ, કાલે પહેરીને જોઈ જવું થઈ જાય છે કે નહીં. અને ચેન છે ને લગાવતા તૂટી ગઈ છે તો ચેન લગાડવાની છે નવી, તો એ આપણે દઈ દેવું ચેન લગાડવા. અને પછી પહેરીને જોઈ જવું, જો થઈ જાય તો ગાઉન જ પહેરશું. ને એના અથવામાં મેં એક સાડી રાખી છે કે જો કદાચ ગાઉન માં આમ તેમ થાય તો સાડી પહેરી શકીએ. નકર દર વખતે મારે કેવું થાય કે એન્ડ ટાઈમે મારે પાસે કઈ પહેરવા, પછી અબડા બબડી માં જે મળે ને મારે પહેરવું પડે. તો તમે બેડ ની હાલત જોવો. હવે છે ને આ બધું હું સાફ કરી નાખીશ અને પછી આપણે જોવું કે હું કરવું છે આગળ. હવે હું વિચારું છું કે પગ હાલે કે ન હાલે. થોડાક દિવસ ની અંદર છે ને હું કપાટ સાફ કરું, કારણ કે આ બધી નવી વસ્તુ આવે છે ને ક્યાં મૂકવી કઈ ખબર નથી પડતી. અને આ 15 દિવસ મારો પગ ભાંગેલો હતો ને તો એના કારણે છે ને જે વસ્તુ આવતી ને બધું છે ને એક કપાટ માં જ ભરી દેતા. તો બધી વસ્તુ છે ને મિક્સ થઈ ગઈ. અમુક પેન્ટ ની જગ્યાએ ટી શર્ટ રહી ગયા છે, ટી શર્ટ ની જગ્યાએ કુર્તી ને ટ્યુનિક ને બધું ભેગું થઈ ગયું છે. તો હવે છે ને મને વસ્તુ લેવામાં તે બહુ ઓલું થાય છે, ગોતવું બહુ પડે છે. તો મેં વિચાર્યું કે હવે એક બે દિવસ માં જો ટાઈમ મળે ને તો આપડે ફટોફટ છે ને હવે કપાટ એટલીસ્ટ થોડા ઘણા તો સાફ કરી નાખે, કારણ કે હવે હાવ દસ્ટ જતું. અને નીરવ ના નવા કપડા આવ્યા છે ને અમુક વસ્તુ છે ને હાવ શર્ટ ને હું પહેરતો જ નથી. તો હું એને કહું છું કે એકવાર તું ટ્રાય કરી જો, જે તને નો થતું હોય ને તું દઈ દે એટલે છે ને થોડીક જગ્યા થાય, સ્પેસ થાય, તો નવી વસ્તુ મૂકવાની કઈક આમ દસ હુજે. તો મેં કીધું વાટ હું કામ જોવી, અત્યારે જ હું સોરી કરી દઉં થોડુંક એવો કબાટ સાફ કરવાનું. તો જો મેં નીરવ ને પેલા બોલાવ્યો, મેં તું જે કામ કરતો એ મૂકીને આવ્યો, અને તારે જે નો પેન્ટ પહેરવો હોય ને મને કાઢી દે એટલે હું બાકીના ગોઠવી દઉં. તેને જો બે ત્રણ કાઢી નાખ્યા છે, એ પેન્ટ આપણે કોકને દઈ દઈશ અને બાકીના પેન્ટ આપણે ગોઠવી દઈ. હું કેવું નીરવ? અમારે એવું છે, અમે એટલું બધું હમણાં ટ્રાવેલિંગ શૂટિંગ બધું આમ તેમ કરીએ છીએ ને તો અમારો આખો કબાટ છે ને આખે આખો ભરાઈ ગયો છે. એટલે જાડુ અત્યારે બધું હરખો કરે ઓર્ગેનાઇઝ, તો અમને કઈ ખ્યાલ આવે કે કઈ વસ્તુ કેની સાથે પહેરવી. એવું નહીં, જાડુ ખાલી 15 દિવસ ખોટકાઈ ગઈ ને એના કારણે આ બધું થયું છે. હવે ખબર પડી જાડુ ની અહેમિયત. પણ એમ એવું હોય છે અમુક કામ લેડીઝ વધારે સારી રીતે કરી શકે ને જેન્ટ્સ ન કરી શકે, એટલે એમાં તો લેડીઝ ને જ કરવું પડે ને. આપણે એવું કઈ ના, આમ રીતે કરવાનો છે. તો હું તો મહિને બે મહિને કરી જ નાખું, પણ અત્યારે એટલી કબાટ ની હાલત એવી થઈ છે કે મને ખુદ ને ખોલવા જ નથી ગમતો. એટલે મેં લઈને થોડોક થોડોક કરી નાખું. અને એવું નથી, અમારું કામ એવું છે કે રોજ શૂટ ને આમ તેમ બધું હોય ને, એટલે કદાચ આજ હરખું કરશે ને તો અઠવાડિયા પછી પાછું કરવું જ પડશે. એટલે હું નીરવ ને કહું છું હજી મને 3-4 કબાટ લઈ આવી જતી થોડીક જગ્યા વધે. કઈ નહીં, ફટાફટ હાલો જાડુ કરી નાખે. જો જાડુ એ બેડ ઉપર પથારો કર્યો છે, બધા મારા કપડા કાઢ્યા છે. જાડુ બધા ગોઠવી દેવાના છો મસ્ત મજાના, ગોઠવી દેવાના છે.
નીરવ જો આજે નવરાત્રી માં નીચે જાય છે બેસવા, થોડીક વાર પછી હું જાય છે. એનું રીઝન એ છે કે અમારા સામે વાળાના જ નાસ્તો છે ને, તો એને બહુ તાણ કરી છે, બધા નાસ્તો કરવા આવવાનો છે. તો આપણે થોડીક વાર મેં તું સાફ સફાઈ કરીને પછી નીચે જઈ અને લાઈવ ઢોકળા ખાઈ આવી. આમે કેટલા દિવસ થી છે ને નવરાત્રી માં જવાનું મેળ નથી પડ્યો, તો આજે આપણે સોસાયટી માં બેસવા જાશું દોસ્તર હારે, અને ગરબા તો લગભગ નહીં લઈ, અને આજે અમારા સામે વાળાનો નાસ્તો છે લાઈ ઢોકળા. તો લાઈ ઢોકળા ખાશું હું ને જાડુ, અને થોડા ઘરે લેતા આવશું મમ્મી ને ખાવાય તો, કારણ કે મમ્મી બાવલા ને લીધે નવરાત્રી માં નથી જતા. તો કબાટ સાફ કરીને ત્યારે આપણને અમુક વસ્તુ એવી મળે ને તો એમ થાય કે આ વસ્તુ છે મારી પાસે, મેં તો જોઈ જ નથી. તો મારું એકદમ નવું પેન્ટ પડ્યું છે અને મેં આજ ખોલ્યું તો મેં દોર આ પેન્ટ તો મને યાદ જ ન થતું, મેં ક્યારે પહેર્યું જ નથી. તો ટૂંક સમયમાં આપણે પહેરવાનું શરૂ કરી દેવું. તો જો એવી વસ્તુ થાય છે આપણી યારે. તો કબાટ સાફ કરતા કરતા મને છે ને મસ્ત બે ત્રણ કુર્તી મળી ગઈ, જે કુર્તી મેં છે ને પહેલી જ વાર છે ને સિલાઈ મરાવવા દીધી હતી ને, તો એની અંદર વધુ મારી દીધી તો ત્યારની એમનેમ જ પડી. ત્યાં બીજી દિવાળી આવી ગઈ તો મેં કીધું હવે છે ને આપણે એની સિલાઈ ખોલી અને યુઝ માં તો લઈ. તો જો આ કુર્તી ની ડિઝાઇન તમને પોર ની જોવા મળતી હશે, કારણ કે ગયા વર્ષે જ મેં આ કુર્તી લીધી હતી ને બીજી દિવાળી આવી ગઈ, પણ મેં એ હાર્ડલી એક જ વાર આ કુર્તી પહેરી છે. તો મેં તો હવે સિલાઈ કાઢીને અને પહેરવા મળી, તો જો બધાની સિલાઈ કાઢું છું. આ કુર્તી પણ એવી જ રીતે છે, મેં સિલાઈ મરાવવા દીધી હતી ને તો છે ને બહુ ડબલ મારી દીધી, તો મને હાવ નથી થતી. તો અત્યારે બધી સિલાઈ કાઢી, પણ આ કુર્તી માં એવું થયું કે મેં સિલાઈ તો કાઢી પણ ખબર નહીં એવી રીતે સિલાઈ મારી છે ને કે જો હું બધી સિલાઈ કાઢું ને તો મને થઈ જાય, પણ તો છે ને પાછળ છે ને કોઈ સિલાઈ જ નથી. આ કુર્તી ની તો મેં કેટલી મહેનત કરીને સિલાઈ કાઢી તો એ મને નથી થતી. હવે જોઈએ આપણે કે એનું હું રીતે સેટિંગ થાય છે. ફરીથી આખી સિલાઈ મરાવવા દઈશ અને પછી સિલાઈ કાઢીશ. બહુ સિલાઈ સિલાઈ થઈ ગયું, પણ મેં કીધું લાવો તમને કહી દઉં. તો કાંઈ નહીં, જાગ્યા ત્યારથી સવાર. તો હવે આપણે આ કુર્તી ટૂંક સમયમાં તમને જોવા મળશે આપણે પહેરી લેવું. ઘણી બધી કુર્તી છે, હું વિચારું છું કે અત્યારે આ મહિતે મારે તો નીચે ગરબા ગાવાના નથી, તો બેઠી બેઠી છે ને સિલાઈ કાઢી નાખું. કારણ કે આ મહિતે જ્યાં સુધી છે ને નીરવ રૂમ માં ન આવે ત્યાં સુધી મને ઊંઘ ન જ આવે. મેં વિચારું કે ત્યાં સુધી એમને બેઠું રહેવું કે ફોન જોવે ના કરતા ટાઈમ યુટીલાઈઝ કરી. અને આજે મને ખબર નહીં ચસ્કો લાગ્યો છે બધું સાફ સુફ કરવાનું. સાફ કરતા જઈને હારવાર જે કુર્તી ની સિલાઈ કાઢવાની બધી કાઢતા જાય. તો ફાઇનલી 1.5 વાગી ગયો છે, હજી આપણો કબાટ કઈ સાફ નથી થયો. થોડી ઘણી મેં સિલાઈ કાઢી છે અને હજી થોડા ઘણા બાકી છે. હવે કાલે કે જયારે હવે ટાઈમ મળે ને ત્યારે કરું છું. હાવ થાકી ગઈ છું, 1.5 વાગ્યો છે. હવે નીરવ ને ફોન કરીને પૂછી જોઉં, જો નીચે મમ્મી ની જાગતા હોય ને તો નીચે આપણે જઈ, અધરવાઇઝ આપણે હવે કઈક કરી. ઊંઘ તો નથી આવતી, પણ પછી તો એ નકર હુઈ જાઉં. જો નીચે બધા જાગતા હોય તો જાઉં, અધરવાઇઝ હુઈ જાઉં. તો આપણે બેડ ખાલી કરી નાખ્યો છે અને બધું ગોઠવી દીધું છે, જેટલું ગોઠવાતું હતું એટલું. હવે બાકી જે રહ્યું છે ને એ હવે કાલે કાં તો પછી જયારે ટાઈમ મળે ને ત્યારે કરશું. ખાલી ઉપરના 3 ખાના જ મેં સાફ કર્યા છે, ખમો તમને બતાવું. તો જોવો આ પોર્શન ગોઠવાઈ ગયો છે અને આ પોર્શન ગોઠવવાનો બાકી છે. તો અહીંયા તમે જોવો ને તો આ મારા પેન્ટ છે, અહીંયા મારા પર્સ છે, આની અંદર દુપટ્ટા રાખ્યા છે કે જે બહાર જઈને ત્યારે ઓઢવા માટે, અને આ ફાઇલ છે. તો એકોઈમાં ક્યાંય જગ્યા નથી ને આની અંદર, તો મેં ફાઇલ અહીંયા રાખી છે. આ નીરવ ના પેન્ટ છે, આ નીરવ ના સ્પ્રે છે, પછી આ બધા નીરવ ના ટી શર્ટ છે, અને અહીંયા જો નીરવ ના આટલા નાઇટ ડ્રેસ છે, તો એ નીરવ કે મારી પાસે નાઇટ ડ્રેસ જ નથી. અને આજે જે નવા ટી શર્ટ લેવાના એ અહીંયા રાખ્યા છે, કારણ કે નીરવ ને ચૂઝ કરવાનું છે કે લાડવામાં કયું પહેરવું. બાકી આની અંદર આપણે ગોઠવી દેવું. અહીંયા જો એના સોક્સ મેં રાખ્યા છે, અહીંયા એના રૂમાલ છે, ને અહીંયા અમે જે બહાર ગયા હતા ને ત્યારે ફોટા પડાવ્યા હતા ને એ છે. હવે અહીંયા જો બધા મારા ડ્રેસ અને બધા બ્લાઉઝ ને તમે જોઈ શકો છો, તો આ બધા મેં અત્યારે સિલાઈ કાઢી છે અને આ બધું હવે હું કાલે ગોઠવીશ. આની અંદર પરફ્યુમ છે, અહીંયા જો ચિલ્લર પડ્યું છે, અને અહીંયા છે આ ઓછાડ ને ચાદર ને એ બધું રાખવું. તો એ બધું હવે કાલે આપણે છે ને આટલો પોર્શન કરશું. આટલો પોર્શન ખાલી સાફ કરતા મારે આટલી વાર લાગી, અને આમાંથી અમુક ની સિલાઈ કરતા તો સૌથી વધુ વાર લાગી. તો અત્યારે જો હું નીચે આવી છું, 1:30 વાગ્યા છે, 1:30 વાગે નીચે આવી છું, નાસ્તો કરીને પછી પાછી ઉપર વહી જાય. મમ્મી જો હું તો આવતો ફોન જોવે, બધા નાસ્તો કરવા જાગી છે. બોલો, મનપસંદ લાઈવ ઢોકળા છે, એમાં પહેર્યો તો મૂકે જ નહીં ગમે એમ ખાઈ. લાઈવ ઢોકળા બધાના ફેવરિટ હોય, એટલે લાઈવ ઢોકળા તો ઠીક છે, પણ અમારે સામે વાળાનો છે ને તો એને બહુ તાણ કરી છે કે તમારે જ નાસ્તો કરવાનો જ છે, એટલે અમે આજ નાસ્તો કરવા હાટું જાગી છે. અને અમે રોજ જાગતા તો પણ નાસ્તો ન કરીએ, આજે હવે સામે વાળાએ તાણ કરી છે કીધું છે કે જાગતા એટલે નાસ્તો કરવો જોઈએ, કે આપણા તરફથી છે. બહુ ભાવે તો નીરો દઈ જાય તે વાટ જોઈને બેઠા છે. તો જો લાઈવ ઢોકળા આવી ગયા છે, હું મમ્મી હવે દાબા માંડવાના છે ને. મમ્મી મમ્મીએ જો ઓલરેડી એક ડીશ તો ખાઈ લીધી છે, બીજી ડીશ છે ને આ માનો તો ત્રીજી છે. મમ્મી કેટલી ડીશ ખાધી તમે આજુ? બધી ખાધી 3. જો આ પડી રે 1, 2, 3 ડીશ. અને નીરવ જો, અને જો આ ઢોકળા કુટોડો માટે ચટણી આટલી ભરીને લાવ્યો છું. બસ હવે તું નો ખાતો. તે કેટલી ડીશ ખાધી? આટલી ખાધી. ઓટકાર આવે જો એટલી ડીશ ખાધી. અને તમે જોઈ જ શકો છો આટલી ડીશ અમે ખાઈ ગયા છે. તો પહેલી એવી નવરાત્રી બની છે કે અમે નાસ્તો ઘરે લઈને ખાઈએ છીએ, નકર અમારા ઘરે કોઈ નાસ્તો કરવા જાય જ નહીં. પણ આ બાઉલ આવ્યું ને તો કોઈ બહાર નથી નીકળે, તો એટલે બધે બહાર ની ડીશ અંદર લઈને ખાઈ છે. જો હા, બાકી અમે કોઈ નાસ્તો કરતા નથી, લાવતા નથી. કા મમ્મી? હું એક જ કરતી હો, બીજા ઘરે કોઈ સભ્ય નહીં. આ વખતે ઊંધું છે, આ વખતે એ નથી લેતી, બીજા બધા એક કરે જ ના.
અમારા ઘરમાં ચાર સભ્યો છે પણ મારી મમ્મી ખાલી એક નાસ્તો ખાય તો ખાય, બાકી કોઈ ખાતું નથી. આજે લાઈવ ઢોકળા હતા એટલે અને આપણે બહુ તાણ કરી દીધા, એટલે જો આટલી ડીશ અમે નાસ્તો કરી લીધી. પસંદ માંથી કીધું કે તમારે ગમે એમ કરીને જાગીને ખાવાનું છે, એટલે સ્પેશિયલ બધે લાઈવ ઢોકળા તો જાયગા છે. હવા બે થાવા આવ્યા તો લાઈવ ઢોકળા જે ખાઈ જવો, બધે ધબધબાટી બોલાવે. પણ લાઈવ ઢોકળા કઈ લાઈવ ઢોકળા છે, આ મજા છે, બહુ મસ્ત ટેસ્ટી ટેસ્ટી છે. તો જોવો વસંત માસી નો નાસ્તો છે ને, અમે એટલું ખાઈ લીધું તો પાછા પૂછવા આવ્યા છે હવે નથી ખાવ, વસંત માસી ફૂલ ધરાઈ ગયા. અમે ખવડાવવા તો પડે ને, પાડોશી છે બારે નો આવે તો કઈ નઈ, વાણિયા ભાઈ આવ્યા છે કે નાની માં પેક થઈ ગયા છે, એટલે અમારે ઘરે નાસ્તો તો દેવો પડે ને. પણ પેટ પછી ભરાઈ ગયા છે, હવે થોડા ખવાય, કોઈ ખાસ પડે. મમ્મી ને પાકા બેન પડે છે એટલે મમ્મી પરાણે ખવડાવે. તો ફાઇનલી 2:30 વાગી ગયા છે ને, આપણે આપણા રૂમ માં આવી ગયા છે. જોવો તો કાલે મારે માથું ધોવાનો વિચાર છે, તો મેં કીધું આજે તેલ નાખી લઈ, તો તેલ નાખીને પછી ઉઈ જાઉં મસ્ત મજાના. બહુ થાકી ગયા છે, હું તો થાકી ગઈ છું, નીરવને નથી ખબર. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો ફેસબુક માં જોતા હોય તો અમને ફોલો કરવાનું ન ભૂલતા. અને તમે રોજ કહો છો ને કે નવરાત્રી નો વિડીયો બતાવો, નવરાત્રી નો વિડીયો બતાવો, તો કાલના વિડીયોમાં ચોક તમને છે ને અમારા સોસાયટીની નવરાત્રી અમે બતાવશું. કાલે ફાઇનલ છે, તો મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.